बनासकांठा जिल्लाना गौशाळा अने पांजरापोळना संचालको आजे मोटी संख्यामां बनासकांठा जिल्ला कलेक्टर कचेरी खाते आवी पहोंच्या हता अने त्यां रामधून बोलावी जिल्ला कलेक्टरने लिखितमां आवेदनपत्र पाठव्युं हतुं। तेमां चालू वर्षे नहिवत वरसादने पगले गौशाळाओ अने पांजरापोळोनी हालत कफोड़ी बनी होई बनासकांठाना असरग्रस्त जाहेर करी सहाय मंजूर करवानी मांग करवामां आवी हती। बनासकांठा जिल्लाना गौशाळा अने पांजरापोळना कार्यकर्ता मित्रो अहीं आव्या छे। बनासकांठा जिल्लामां दुष्काळनी परिस्थिति छे, घासचारा भाव खूब वधी गया है, घासचारा देता पैसा पण मळतो नथी, दाणना भाव खूब वधी गया है अने दुष्काळनी परिस्थितिना कारणे जे गायो गामडामां पड़े छे ए गायो पण वधी जता गौशाळा पांजरापोळमां आवी रही छे, एटले अमारी संख्या पण वधी रही छे। एटले गौशाळाओ अने पांजरापोळो चलावी अत्यारे अमारा माटे खूब कठिन थई गयुं छे। एटले अमे सरकारशीमां रजूआत करवा माटे आजे कलेक्टरशीने अमारुं आवेदनपत्र आपवा आव्या छीए। सरकार अमने घासचारो आपे अने दाण आपे અને જો ઘાસચારા દાણા આપી શકે તો અમને સબસિડી આપે, સબસિડીની અમારી માંગણી છે બધા। જો સરકાર તમારી માંગ નહીં સ્વીકારે તો શું કરશો? પછી આગળ જોશું અમે, બધા 15 દિવસનો સમય છે, પછી આગળ ગાંધીનગર જશું, બીજા પ્રોગ્રામમાં આપશું, જલદ પ્રોગ્રામમાં પણ કદાચ આપશું। સાહેબ ગાયું થોડી પછી આ પાલ ઓકે ઓકે તમારું નામ? અનમ ડોક્ટર કનિયાલાલ પંચાલ જલામ ગોસાળો વિસ્તાર દ્રષ્ટિ। 2 વર્ષથી કોરોનાની મહામારીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ગૌશાળાની અંદર ગૌદાનમાં ઘણો જ ફરક આવ્યો છે। જ્યારે છેલ્લા ચોમાસાની સિઝન અત્યારે ચાલુ હોવા છતાં બનાસકાંઠા જિલ્લામાં અને ઓલ ઓવર ગુજરાતની અંદર આજે વરસાદ પણ નહિવત થયો છે, ત્યારે ગૌશાળાની અંદર પાંજરાપોળની અંદર ગાયોને નિભાવવી બહુ કઠિન થઈ રહી છે। ત્યારે સરકાર જોડે અમે 2 હાથ જોડી અને નમ્ર વિનંતી સરકારને કરવા માગીએ છીએ કે આવી પરિસ્થિતિ, કપરી પરિસ્થિતિની અંદર અમને ઘાસચારો અથવા અમને અનુદાન તરીકે સબસિડી જાહેર કરે, વહેલામાં વહેલી તકે આ ગાયોને ઉગારવા માટે કરી અને જે ગૌ ભક્તો આજે અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે એમની વાત સાંભળી અને વહેલામાં વહેલી તકે જે ગૌદાન માટે જાહેરાત કરે તેવી એમને વિનંતી કરવા આવ્યા છે। જયંતિ મિત્તા, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।